વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આઉટર રિંગ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું વરસાદ શરૂ થતાની સાથે જ જ બે દિવસમાં રસ્તાનું ધોવાણ થઈ ગયું અને રસ્તા પર ખાડા પડી ગયા છે વેડ બ્રિજ બાદ ફરી એક વખત ભ્રષ્ટાચારના આક્ષેપો આમ આદમી પાર્ટીએ કર્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રૂપિયા ચારસો કરોડના ખર્ચે તૈયાર થયેલા આઉટર રિંગ રોડને રિબિન હજી હમણાં જ કાપવામાં આવી છે પરંતુ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવતા હોય છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જે પ્રકારના રોડ બનાવવામાં આવે છે તેના કારણે વારંવાર ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થતા રહે છે છતાં પણ શાસકો દ્વારા કડકાઈથી કામ લેવામાં આવતું નથી જેનું પરિણામ છે કે એક જ વરસાદમાં નવો બનાવેલો કરોડો રૂપિયાનો રસ્તો ધોવાઈ ગયો છે હજી તો એક સપ્તાહ પણ પૂર્ણ નથી થયું અને રસ્તાનું ધોવાણ જે રીતે થયું છે તે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ખુદ મેયર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કરીને દુરસ્તી માટેના આદેશો આપતા આજ રોજ સવારથી માર્ગને દુરસ્તી કરવાનું કાર્ય શરૂ કરી દેવાયું છે પરંતુ હંમેશા આજ રીતે કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક કક્ષાએ ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો પણ ઉઠવા પામી છે ત્યારે આ મામલામાં પણ જવાબદાર અધિકારી અને કામ કરનાર કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ એ એક સવાલ ઉભો થયો છે